ગુજરાત રાજ્યમાં રોજિંદા વાહન ચોરીના બનાવ હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ સંખ્યાબંધ ચોરીઓ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ શહેરી વિસ્તારમાંથી મોટાભાગે મોટરસાઇકલની ચોરી થતી આવી છે. એકમાત્ર ધાનેરા તાલુકામાં બે માસના સમયગાળા દરમિયાન એક સાથે 5 મોટરસાઇકલની ચોરીની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાઈ છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં જો તમે તમારા વાહનનું ધ્યાન ન રાખ્યું તો ગમે ત્યારે તમારા વાહનની ચોરી થઈ શકે તેમ છે. તેવી દહેશતમાં ધાનેરા વાસીઓ પણ જીવી રહ્યા છે. જો કે આજ રોજ ફરીથી બાઇકની ઉઠાંતરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ધાનેરા શહેરમાં એક ખાનગી હોસ્પિટલ અને અલગ અલગ વિસ્તારમાંથી અન્ય 4 જેટલા મોટરસાઇકલની ચોરી થઈ હતી. ધાનેરા પોલીસ મથકે એક સાથે 5 મોટરસાઇકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં દિનેશભાઈ સોનીએ આ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. તારીખ 17/2/2021 ના રોજ મારા મિસિસ ઘરે ગાંઠિયા બનાવતા હતા, બળી ગયા એટલે તાત્કાલિક મારો છોકરો બાઇક લઈ, મારા ભાઈનો બાઇક લઈ અને અગ્રવાલ હોસ્પિટલ 7:30 વાગે ગયો. ત્યાં જઈ અને અંદર હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ કરાવવાની હતી કરાવાઈ અને એ કરાવી અને 15-20 મિનિટ પછી એ જે બહાર આવ્યો એટલામાં જોયું તો બાઇક ત્યાં નહોતું. તરત જ અમે સીધું એ હોસ્પિટલવાળાને કીધું કે તમારા સીસીટીવી કેમેરા જુઓ. એ જોતાં એમને પણ જોયું તો બાઇક બે જણ કોઈ હતા, એ એક જણ પાછળ આવ્યો હેલ્મેટ પહેરેલો અમારા છોકરાની પાછળ અને તરત 10 મિનિટ પછી એ પાછો વળી ગયો. અને બીજો બાઇકવાળો હતો એ એનું બીજું જે લઈ આવ્યા હતા એ બાઇકને અમારું બાઇકનું સ્ટેરિંગનું લોક તોડી અને લઈ જતા હતા એ સીસીટીવી કેમેરામાં અમને દેખાણું છે. એના પછી અમે પોલીસ સ્ટેશન ગયા તો એમને અરજી કરી અને એના 3 દિવસ પછી અમારી FIR જે 4-5 લોકોની જે બીજાના પણ બાઇકો ગયા છે એમની અને અમારી બધાની ભેગી FIR ફાડી લીધી છે. બરાબર. એટલે મારું દરેક ધાનેરાના વેપારીઓને પણ એવું કહેવું છે કે પોતપોતાના બાઇકની સાવચેતી પોતે જાતે જ રાખવી અને એવી રીતે મૂકો કે તમારા નજર રહે એવી રીતે. હમણાં હાલ બાઇકની ચોરી ખૂબ થઈ છે. અમારું 2 વર્ષ પહેલાં પણ એક બાઇક ગયેલું તે આજ સુધી મળ્યું નથી અને આ બાઇકને અમારે FIR ફડાવી. આગળ તો અમારી જોડે વીમા નહોતા, એનો વીમો કમ્પ્લીટ છે એટલે અમે આ કમ્પ્લીટ FIR ફડાવી છે. અને સાહેબશ્રીને વિનંતી કરું છું કે જેમ શક્ય હોય એમ ધાનેરાના દરેક જે ખોવાયેલા છે એની કોશિશ કરો અને એના બાઇક પાછા મળે એવી કોશિશ કરો.